બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ 10 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને બનાસ મેડિકલ કોલેજની કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાને સામે જંગ જીતી પોતાના ઘરે પરત ફરતા લોકોના આંખોમાં આનંદની લાગણી સમાયેલી હતી. બનાસકાંઠા જિલ્લાના કોરોના પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને શુક્રવારે સાંજે રજા અપાઈ હતી. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દર્દીઓને બનાસ મેડિકલ કોલેજની COVID-19 હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરો અને મેડિકલ ટીમની સારવારને કારણે 10 લોકોએ કોરોના સામેના જંગ જીતી લીધો છે. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દર્દીઓ ગભરાઈ જતા હોય છે, પરંતુ બનાસ મેડિકલ કોલેજના સ્ટાફ, કાઉન્સિલનું અને ડોક્ટરોનું મહેનત લોકોને નવું જીવન અપાયું છે. સમગ્ર મેડિકલ ટીમે તાળીઓ વગાડી ઘરે જતા દર્દીઓને શુભેચ્છા પાઠવી હતી. બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે આજે ફરી એક શુભ પ્રસંગ છે. અગાઉ કોરોનાના 4 દર્દીઓને આપણે રજા આપી છે. 4 જણા સ્વસ્થ થઈને અહીંથી ગયા છે અને આજે ફરી પાછા 10 દર્દીઓને સારા કરીને અને સ્વસ્થ કરીને રજા આપી રહ્યા છીએ. એ બનાસ મેડિકલ કોલેજ માટે એક ગૌરવનો વિષય છે. આ માટે હું આજે ગુજરાત સરકાર તથા અમારી બનાસ મેડિકલ કોલેજ અને ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનું છું. સાથે સાથે સૌ સેવા કરનાર ડૉક્ટર મિત્રો, નર્સિંગ સ્ટાફ, ક્લાસ 4 સર્વન્ટ્સ, સિક્યુરિટી સ્ટાફ અને સરકારની જે તંત્ર તરફથી ડૉક્ટર ભરતભાઈ મિસ્ત્રી, ડૉક્ટર જવાહરભાઈ ચંદાણી અને બધા જ લોકોએ જેટલો સહકાર આપ્યો છે એના લીધે જ આ બધું સફળ થયું છે. કોઈ એક વ્યક્તિના લીધે કશું થઈ શકતું નથી અને એ સાબિત થાય છે કે આપણે બહુ સાથે મળીને જ્યારે પણ કંઈ પણ કામ કરીએ તો સફળતા આપણી પાસે જ આવી જાય છે અને આ સફળતા અત્યારે એ રીતે આગળ આવી છે અને એના માટે હું સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. હું થરાદ તાલુકાના રામપુરા પીએચસીના સબ સેન્ટર રાણેશ્રીમાં MPW તરીકે ફરજ બજાવતો હતો. એ દરમિયાન કોરોના પોઝિટિવ બન્યો અને પછી મને સિવિલમાં 21 તારીખે રાત્રે 12 વાગે એડમિટ કરવામાં આવ્યો. ત્યારથી સિવિલના તમામ સ્ટાફે મને બહુ મદદ કરી છે, એમણે ખૂબ સેવા આપી રાત દિવસ, એમને હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. તથા માન્ય કલેક્ટર સાહેબશ્રી અને માન્ય ગર્ગ સાહેબશ્રી અને માન્ય આપણા સંસદ સભ્યશ્રી પરબતભાઈ સાહેબને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને રસ્તા મારી ચિંતા કરી અને રોજ ફોન ઉપર મારા સમાચાર લેતા હતા. તો દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કોરોના સામે જંગ જીતી અને હું ઘરે જઉં એટલે મને બહુ ખુશી છે. અને તમામ પબ્લિકને હું એટલું જ કહેવા માગું છું કે કોરોનાથી ગભરાવાની જરૂર નથી, પણ ઘરે રહો, સ્વસ્થ રહો અને સરકારશ્રી અને આરોગ્ય વિભાગ જે સૂચના આપે એનું પાલન કરો.